આપણે અગાઉના વિડીયોમાં કોઈ એક પદાર્થને કેટલાક ખૂણે પ્રક્ષિપ્ત કરાવ્યો હતો અને પછી આપણે તે પ્રક્ષિપ્ત વેગના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટક શોધ્યા હતા અને પછી તે પદાર્થ હવામાં કેટલો સમય રહે છે તે શોધવા આપણે શિરોલંબ ઘટકનો ઉપયોગ કર્યો હતો અને પછી અચળ સમક્ષિતિજ વેગ સાથે તે સમયનો ઉપયોગ કરીને તે પદાર્થ કેટલું દૂર સુધી જશે તે શોધ્યું હતું. હવે આ વિડીયોમાં હું પ્રશ્નના તે ભાગને ફરીથી કરવા માંગુ છું. પદાર્થ હવામાં કેટલો સમય રહે છે તે ભાગને હું ફરીથી કરવા માંગુ છું. મેં તેને અગાઉના વિડીયોમાં જે પ્રમાણે કર્યું હતું તેના કરતા હવે હું થોડી અઘરી રીતે કરીશ, પરંતુ આ ખૂબ જ ઉપયોગી રીત છે. આપણે ભવિષ્યના વિડીયોમાં જોઈશું કે આ ખૂબ જ ઉપયોગી રીત છે. અગાઉના વિડીયોમાં તે કેટલો સમય હવામાં રહે છે તે શોધવા આપણે એક ઊંચાઈથી શરૂઆત કરી હતી અને પછી તે જ સમાન ઊંચાઈ પૂરું કર્યું હતું. આપણી પાસે અહીં ઉપરની તરફ વેગનું જે મૂલ્ય હતું તે જ મૂલ્ય અહીં પણ હતું, પરંતુ તે હવે નીચેની તરફ હતું. આપણે તેનો ઉપયોગ કરીને વેગમાં થતો ફેરફાર શોધ્યો હતો અને પછી વેગમાં થતો ફેરફાર તેમજ પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે લાગતા અચળ પ્રવેગનો ઉપયોગ કરીને હવામાનો સમય શોધ્યો હતો. પરંતુ હવે આપણે એક સૂત્ર તારવીશું જે ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી છે. સૌપ્રથમ એ યાદ કરીએ કે આપણે અગાઉના વિડીયોમાં જે શિરોલંબ વેગ શોધ્યો હતો તે 5 મીટર પ્રતિ સેકન્ડ હતો અને હવે તે શિરોલંબ વેગનો ઉપયોગ કરીને આ પદાર્થ હવામાં કેટલો સમય રહે છે તે શોધીએ. આમ શિરોલંબ વેગ અથવા વાય દિશામાં વેગ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. આપણે હવે પરંપરાગત નિશાનીઓને પણ યાદ કરી લઈએ. જ્યારે આપણે એક પરિમાણમાં કામ કરતા હોઈએ આપણે જાણીએ છીએ કે અહીં આપણે વાય દિશામાં કામ કરી રહ્યા છીએ, તો જ્યારે આપણે શિરોલંબ દિશામાં કામ કરતા હોઈએ ત્યારે ઉપરની તરફને ધન લઈએ છીએ અને નીચેની તરફને ઋણ લઈએ છીએ. તેવી જ રીતે જ્યારે આપણે સમક્ષિતિજ દિશામાં કામ કરતા હોઈએ ત્યારે જમણી બાજુને ધન લઈએ છીએ અને ડાબી બાજુને ઋણ લઈએ છીએ. હવે પદાર્થ હવામાં કેટલો સમય રહે છે તે કઈ રીતે શોધી શકાય? આપણે યાદ કરીએ કે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયમાં થતો ફેરફાર. અને હવે આ સરેરાશ વેગ શું થાય? જો આપણે પ્રવેગને અચળ ધારીએ તો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 થશે. હવે આપણે તેનો ગુણાકાર સમયમાં થતા ફેરફાર સાથે કરીએ, ગુણ્યા ડેલ્ટા ટી. અંતિમ વેગ શું થાય? હું તેને અહીં લખીશ, અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા પ્રવેગ ગુણ્યા કેટલો સમય પસાર થઈ ગયો તે. આ તમારો અંતિમ વેગ થશે. હવે આપણે અહીં આ અંતિમ વેગની જગ્યાએ આ કિંમત મૂકીશું તો તેના બરાબર શું થાય? તેના બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગની જગ્યાએ આ લખીએ, પ્રારંભિક વેગ વત્તા પ્રવેગ ગુણ્યા ડેલ્ટા ટી સમયમાં થતો ફેરફાર ભાગ્યા 2 ગુણ્યા ડેલ્ટા ટી. યાદ રાખો કે આના બરાબર કુલ સ્થાનાંતર છે. હવે અહીં આ જે ભાગ છે તેના બરાબર 2 ગુણ્યા વી આઈ થશે. 2 ગુણ્યા પ્રારંભિક વેગ બરાબર 2 ગુણ્યા વી આઈ ભાગ્યા 2. તેથી આપણી પાસે ફક્ત પ્રારંભિક વેગ બાકી રહે વત્તા પ્રવેગ ગુણ્યા ડેલ્ટા ટી ભાગ્યા 2 ગુણ્યા સમયમાં થતો ફેરફાર. હવે આપણે આ સમયમાં થતા ફેરફારનું વિભાજન કરીએ. તેથી કુલ સ્થાનાંતર બરાબર પ્રારંભિક વેગ ગુણ્યા સમયમાં થતો ફેરફાર વત્તા પ્રવેગ ભાગ્યા 2. હવે આ ડેલ્ટા ટી ગુણ્યા ડેલ્ટા ટી થશે. યાદ રાખો કે ડેલ્ટા એ ફક્ત ફેરફાર સૂચવે છે, આ સમયમાં થતો ફેરફાર છે. માટે ગુણ્યા ડેલ્ટા ટી નો વર્ગ, સમયમાં થતા ફેરફારનો વર્ગ. હવે તમે જોશો કે ભૌતિક વિજ્ઞાનની ચોપડીમાં
आ सूत्र सीधो ज आपेलू होय छे, परंतु हूँ तमने ए बतावा मांगती हती के तेने खूबज सरल सिद्धांत पर थी तारवी शकाय। स्थानांतर बराबर सरेराश वेग गुणिया समय, त्यारबाद सरेराश वेग शू छे तेना बराबर आ थशे। तेमा आपणे अंतिम वेगनी किंमत मूकी, अंतिम वेग बराबर प्रारंभिक वेग वत्ता प्रवेग गुणिया समयमां थतो फेरफार, अने पछी आપણને આ સૂત્ર મળ્યું। આપણે હવામાં કેટલો સમય રહીએ છીએ તે શોધવા મેં આ સૂત્ર તારવ્યું। હવે આપણે આ ચોક્કસ પ્રશ્નમાં તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? આપણે અહીં પ્રારંભિક વેગ જાણીએ છીએ કારણ કે તે ફક્ત શિરોલંબ ઘટકને પ્રક્ષિપ્ત કરે છે, કારણ કે આપણે અહીં ફક્ત શિરોલંબ દિશા સાથે કામ કરી રહ્યા છીએ। આમ આપણે પ્રારંભિક વેગ જાણીએ છીએ, આપણે ગુરુત્વાકર્ષણને કારણે લાગતો પ્રવેગ પણ જાણીએ છીએ, અને હવે આ થોડું સાહજિક લાગશે, પરંતુ આપણે એ શોધવા માંગીએ છીએ કે આ સ્થાનાંતર ક્યારે ઝીરો થાય। કારણ કે આપણને એવા બે સમય મળશે જ્યારે આ સ્થાનાંતર ઝીરો થાય। આપણે ફરીથી આકૃતિ જોઈએ, જ્યારે આપણે તેને પ્રક્ષિપ્ત કરાવીએ છીએ એટલે કે ટી બરાબર ઝીરો સમયે સ્થાનાંતર ઝીરો હશે, ત્યારબાદ પદાર્થ ઉપર પ્રક્ષિપ્ત થાય છે અને ફરીથી તે જમીન પર પાછો આવે છે, અને જ્યારે તે જમીન પર પાછો આવે ત્યારે તેનો સ્થાનાંતર ફરીથી શૂન્ય થાય। આમ જ્યારે આપણે સ્થાનાંતર બરાબર ઝીરો લઈશું ત્યારે આપણને બે જવાબ મળશે, અને તેમાંનો એક જવાબ શૂન્યતર હોવો જોઈએ। આપણને એક જવાબ ઝીરો મળશે અને બીજો જવાબ શૂન્યતર મળે, અને તે જ આપણો જવાબ થશે, કારણ કે તે ત્યારનો સમય છે જ્યારે પદાર્થ ફરીથી જમીન સાથે અથડાય છે। તો આપણે હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ, સ્થાનાંતરને ઝીરો લઈએ બરાબર પ્રારંભિક વેગ જે 5 મીટર પ્રતિ સેકન્ડ છે, હું અહીં સરળતા ખાતર એકમ લખતી નથી, ગુણ્યા સમયમાં થતો ફેરફાર વત્તા પ્રવેગ, પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવે। પરંતુ જો આપણે નિશાનીઓને ધ્યાનમાં લઈએ તો આપણે નીચેની દિશાને ઋણ લઈએ છીએ અને પ્રવેગ હંમેશા નીચેની દિશામાં જ હોય છે, માટે -9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, ફરીથી હું અહીં સરળતા ખાતર એકમ લખતી નથી, ભાગ્યા 2 ગુણ્યા સમયમાં થતા ફેરફારનો વર્ગ। હવે આનું સાદુરૂપ આપવું ઘણું સરળ છે, તેના અવયવ પાડવા સરળ છે। આપણે અહીં દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી। આપણે સમીકરણની જમણી બાજુથી ડેલ્ટા ટી ને સામાન્ય લઈએ, તેથી આપણી પાસે 5 - 9.8/2 4.9 થશે, અને ડેલ્ટા ટી ના વર્ગમાંથી 1 ડેલ્ટા ટી ને સામાન્ય લઈએ તો આપણી પાસે ડેલ્ટા ટી બાકી રહે। હવે આપણને આના બે ઉકેલ મળશે, એક જ્યારે આ ઝીરો થાય ત્યારે, એટલે કે ડેલ્ટા ટી બરાબર ઝીરો જે આપણો પ્રારંભિક સમય છે, આપણને તેમાં રસ નથી કારણ કે અહીં કોઈ સમય પસાર થયો નથી, અને બીજો ઉકેલ ત્યારે મળે જ્યારે આના બરાબર ઝીરો થાય ત્યારે। યાદ રાખો કે જ્યારે બે પદનો ગુણાકાર ઝીરો થાય ત્યારે ક્યાં તો તેમાંથી એક પદ ઝીરો હશે અથવા બંને પદ ઝીરો હશે, માટે 5 - 4.9 × ડેલ્ટા ટી બરાબર ઝીરો। હવે આપણે સમીકરણની બંને બાજુએ 4.9 ડેલ્ટા ટી ને ઉમેરીએ, માટે 5 = 4.9 ડેલ્ટા ટી, બંને બાજુથી 4.9 ને ભાગીએ, 4.9 નો ભાગાકાર કરીએ, અહીં આ કેન્સલ થઈ જશે, 5 / 4.9 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, 5 / 4.9, અને તેનાથી આપણને 1.02 સેકન્ડ વડે। આમ પસાર થઈ ગયેલો સમય બરાબર 1.02 સેકન્ડ થાય, અને આપણને અગાઉના વિડીયોમાં જે જવાબ મળ્યો હતો તે જ સમાન જવાબ મળ્યો, આપણે ફક્ત જુદી રીતનો ઉપયોગ કર્યો, અને ભૌતિક વિજ્ઞાનની ખાસિયત આ જ છે। જો તમે કોઈ પણ પ્રશ્નને લોજિકનો ઉપયોગ કરીને ઉકેલો તો તેને ઉકેલવાની ઘણી રીતો છે, પરંતુ તમને તેનો જવાબ સમાન મળવો જોઈએ। જો તમને જવાબ સમાન ન મળે તો તમે કોઈ એક રીતમાં ભૂલ કરી છે।